કામરે તાલુકાના ઓભેડ ગામે નદી અને ખાડીમાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી રહી છે આસપાસના ટેક્સટાઇલ પાર્કમાંથી કેમિકલ વાળું પાણી આવતા આરોગ્ય સામે જોખમ થયું છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે સુખરામ ટેક્સટાઇલ પાર્ક ઇકો ટેક્સટાઇલ પાર્ક અને ઓમ ટેક્સટાઇલ પાર્ક કાર્યરત છે જેમાંથી જ્યાં પહેલા ખેતરોને પાણી પાવા માટેની કેનાલમાં પાણી આવતું હતું તે કેનાલમાં આજે ઘણા મહિનાઓથી કેમિકલ વાળું પાણી વહી રહ્યું છે જે પરબ ગામની ઊંભેડ

ઉંભેરના રહેવાસી છીએ હમણાં છેલ્લા પાંચ દિવસની અંદર જાગૃત ખેડૂત તરીકે એક એવી ઘટના કંડારવામાં આવી એમના મોબાઈલમાં જે તમામ અધિકારીશ્રીઓ પર્યાવરણ વિભાગને પણ રૂવાટા ઊભા થઈ જાય એવા સંજોગોનું બાજુમાં આવેલી પરબ મોજે ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં જે ઔદ્યોગિક એકમો ચાલે છે એમાંથી પોલ્યુટેડ પાણીનું અહીં અમારી જીવતી ખાડીની અંદર પીવાલાયક પાણીની ખાડીની અંદર એ પોલ્યુટેડ પાણીને એ લોકોએ વહન કરાવડાવ્યું એ સંજોગોમાં અમારા ગામથી આજુબાજુમાંથી અહીં અમારા જ ગામના શ્રમજીવીના ઢોરો વર્ગ ખેડૂતોના ઢોરો અહીં ચરણ માટે આવતા હોય છે અહીં એક નાનું તળાવ બનાવવામાં આવ્યું છે એ તળાવમાં એ પાણીનું ભરણ થયું આ તળાવની અંદર આ પોલ્યુટેડ પાણીનું એ પશુઓ દ્વારા જ્યારે ચરણ પૂરું થાય અને અહીં પીવા માટે આવે છે એ સંદર્ભમાં એમના આરોગ્યની સામે ખતરો છે સાથે અમારા ખેડૂતોના પાકની અંદર જે બોરિંગમાંથી પાણી આવી રહ્યું છે એ પાણીમાં પણ સમય અંતરે પાણીનો કલર બદલતો આવી રહ્યો છે અને એ પાણી અમે ખેડૂત તરીકે ઉપયોગ કરી રહ્યા છે પાક માટે હવે એકચ્યુઅલ સમજવા જેવી વાત એ છે કે પર્યાવરણને લગતા ધારાધોરણોને અનુસાર આ ઔદ્યોગિક એકમોને ક્યારથી આ જીપીસીપી બોર્ડ અવિરત પ્રમાણે ચાલુ આવશે અમારો સીધો સવાલ છે એક ખેડૂત મિત્ર દ્વારા જ્યારે પર્યાવરણ બોર્ડના અધિકારીશ્રીને ફોન કરવામાં આવ્યો એમણે એકચ્યુઅલ તરત અહીં વિઝિટ કરવાની હોય તેને બદલે એવો આન્સર મળ્યો કે કાલે સવારે અગિયાર વાગે અમારા અધિકારી વિઝિટ કરશે દુઃખ સાથે જણાવવું પડે કે રાત્રે લેટ નાઈટ એ પોલ્યુટેડ આવતું પાણી ખાડીમાંથી બંધ થઈ ગયું અને સવારે અગિયાર વાગે જ્યારે વિઝિટ પર અધિકારીઓ આવ્યા ત્યારે વહેતું પાણી નીટ એન્ડ ક્લીન જોવા મળ્યું પરંતુ સદભાગ્યે અને દુર્ભાગ્યની વાત કરીએ તો કે આ તળાવની અંદર એ પોલ્યુટેડ પાણી હતું અધિકારીઓએ જાતે નિરીક્ષણ કર્યું અને આ એનર્જેટિક અધિકારી મિસ્ટર ગોહિલને અમે આભાર માનીએ છે કે એમણે જાત નિરીક્ષણ કરીને પોતે જાતે એ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં જઈને રેડ કરી અને એને પોતાને એ અધિકારીને દેખાયું કે એવા ઘણા યુનિટો છે જે ગેરરીતિ પ્રમાણે આ કામ કરી રહ્યા છે એવો એ આઇડેન્ટિફાઈ કર્યા છે અને આગળની કાર્યવાહી કરવાની એમણે બાહેદરી આપી છે કેટલા યુનિટો પકડાય છે જેની તમને ખબર પડી છે અમને રિપોર્ટ્સ એવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં ત્રણ યુનિટ આઈડેન્ટિફાઈ કર્યા છે અમારી પાસે એ કયા યુનિટો છે શું કામ કર્યા છે એના કોઈ પ્રકારની માહિતી નથી અને પોલ્યુશન બોર્ડના અધિકારીશ્રીઓ એવું જતાવે છે કે અમે ગાંધીનગર રિપોર્ટ કરીને આગળની કાર્યવાહી કરીશું પરંતુ કદાચ હું એક વાત ચોક્કસ કહીશ એક ખેડૂતના માધ્યમથી એક આમ નાગરિકના માધ્યમથી કે કદાચ અધિકારી અધિકારીશ્રીઓ પ્લીઝ તમે તમારા જમીનને જીવંત રાખો આપ સૌ આરોગ્યની સાથે ખિલવાડ કરી રહ્યા છે